उड़ान विद्यालय धोरण 3 विषय हिंदी। तो बाळक मित्रों, आपणे हिंदीनी अंदर कयो पाठ आव्या हता? पाठ 19, जेनुं नाम छे तोता। तोता एटले शुं थाय? तोता एटले पोपट। तमने खबर ज छे बधाने। तो अहींया पोपट विषे आजे आपणे जोईशुं। तो अहीं आपणे बधा वांचीए पहेला शुं लख्युं छे। हरी रंग का तोता हूँ, पहाड़ों पर मैं रहता हूँ, सारे फल में खाता हूँ, किसी के हाथ ना आता हूँ। हरी रंग का तोता हूँ, चिड़ियाघर में रहता हूँ, डाली पर मैं झूल झूल कर सबका मन बहलाता हूँ। तो एटले अहीं शुं कहे छे के हर एटले के लीला रंगनो पोपट छू। शुं कहे छे? लीला रंगनो पोपट छू। पहाड़ों एटले के पहाड़ों पर हूँ रहूँ छू। सारे फल में खाता हूँ, सारे एटले के हूँ बधा ज फळो खाऊ छू। किसी के हाथ न आता हूँ, एटले के कोईना पण हाथ में हूँ क्यारे आवतो नथी। तमे देख्यू हशे कि पोपट तमे ज्यारे एने पकड़वा जाओ ने तो फटाक करतो उड़ी जाए, एटले के कोईना हाथ में झड़पथी आवतो नथी। पछी लख्यू छे कि हरे रंग का तोता हूँ, एटले के लीला रंगनो पोपट छू। चिड़ियाघर में रहता हूँ, એટલે જે પક્ષીઓ ઘર હોય છે ને આપણે પ્રાણી સંગ્રહાલયમાં જોવા જઈએ છીએ ત્યાં મેં રહેતા હોઉં, એટલે ડાળી પર મેં ઝૂલ ઝૂલ કર, પોપટને ડાળીઓ પર ઝૂલવું વધારે ગમે છે। એટલે કહે છે કે ડાળી પર મેં ઝૂલ ઝૂલ કર સબકા મન બહલાતા હું, બહલાતા એટલે ખુશ કરું, ડાળી પર ઝૂલી ઝૂલીને હું બધાને ખુશ કરું છું એમ કહે છે। એટલે આપણને પણ ડાળી પર ઝૂલતો પોપટ જોવાની ખૂબ મજા પડે ને। અહીંયા લખ્યું છે કે સહી ઉત્તર પર, સહી એટલે કે નિશાન લગાવો, એટલે અહીંયા કહ્યું કે સાચા જવાબ પર રાઈટનું નિશાન કરો। તો અહીંયા લખ્યું છે કે તોતા કેસા હૈ, હરા હૈ, લાલ હૈ, યા રંગબેરંગી હૈ? તો આપણે દેખ્યું કે તોતા કેસા હૈ, હરે રંગ કા, તો અહીંયા જે હરા લિખા હૈ ઉસમે રાઈટ કરને કા હૈ। ફિર દેખો, તોતા ક્યા ખાતા હૈ, તોતા ક્યા ખાતા હૈ, ફલ ખાતા હૈ, ચાવલ ખાતા હૈ, યા સબ્જી ખાતા હૈ? તો આપણે જે અહીંયા દેખ્યું તો સારે ફલ મેં ખાતા હું, તો અહીંયા આવશે ફલ, ફલમાં રાઈટ કરવાનું છે। તોતા કહાં ઝૂલતા હૈ, પેડ પર, ડાલી પર, યા ઝૂલે પર? તો અહીંયા છે ડાલી પર, તો આપણે અહીંયા શું ડાલી પરમાં રાઈટ કરવાનું છે। ઓકે, હવે નીચે જુઓ પંક્તિઓ, જે ખાલી જગ્યા છે એ પૂર્ણ કરવાની છે। પહાડો પર મેં, તો શું આવશે આગળ? રહેતા હું, પહાડો પર મેં રહેતા હું। સારે ખાલી જગ્યા મેં ખાતા હું, તો આપણે આ ઉપર જોયું તો પોપટ શું ખાય છે? ફળ। તો આપણે એ લખવાનું છે કે સારે ફળ, ફળ મેં ખાતા હું, કિસી કે હાથ ન આતા હું, સબકા મન બહલાતા હું। ઓકે, તો બાળક મિત્રો, તમારે પણ આ રીતે તમારી ટેક્સ્ટબુકની અંદર પૂરવાનું છે। ઓકે, હવે નીચે છે સમજો અને રેખાંકિત કરો। રેખાંકિત એટલે કે અહીંયા તમને પ દેખાય છે, તો અહીંયા જેટલા શબ્દોમાં તમને પ દેખાય એની નીચે આડી લીટી કરવાની છે। તો અહીંયા આપણને પની નીચે તો આડી લીટી કરીને આપી જ છે। હવે લ જુઓ, તો અહીંયા ઝૂલના, તો ઝૂલનામાં વચ્ચે લ છે એની અંદર આડી લીટી, ટહલના, ટહલનામાં પણ લ છે એમાં પણ આડી લીટી, અને ફળ તો એમાં પણ આડી લીટી કરવાની છે। કમલ, તો કમલમાં અહીંયા જે ક છે એની અંદર આડી લીટી કરવાની છે, ક, નમકમાં ક, અને કલ તો એમાં પણ ક છે। હવે છે ભજન, તો ભજનની અંદર ભ જુઓ, તો અહીંયા ભની નીચે આડી લીટી, ભરનામાં આડી લીટી, અને નભમાં। આ રીતે તમારે પાઠ જે 19 આપ્યો છે એ તમારે તમારી ટેક્સ્ટબુકની અંદર પણ પૂરવાનો રહેશે। ઓકે, અને તમારે પણ આ વાંચવાનું છે અને સાથે સાથે તૈયાર પણ કરવાનું છે। ઓકે, બાય।